નમસ્કાર મિત્રો હેલ્લો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પ્રવાસી શિક્ષકની ભરતી આવી રહી છે એવો મેં એક ચાર પાંચ દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો આજે એની આતુરતાનો અંત આવી ગયો છે અને પ્રવાસી શિક્ષકની ભરતી કરવા માટેનો પરિપત્ર બહાર પાડી દીધો છે અગાઉ જે પ્રવાસી શિક્ષકની ભરતી કરી હતી એ એક મહિના માટે અને પછી એક મહિના માટે લંબાવી એમ થઈ અને બે મહિના માટે જ ભરતી કરી હતી પરંતુ આ વખતનો જે પરિપત્ર બહાર પાડ્યો છે એની અંદર એક સાત બે હજાર બાવીસ થી લઈ અને ત્રીસ ચાર બે હજાર ત્રેવીસ સુધી એટલે ટોટલ દસ મહિના સુધી પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવા માટેનો પરિપત્ર નિયામક શ્રી દ્વારા બહાર પાડી દેવામાં આવ્યો છે સારા સમાચાર છે હમણાં એનો પગાર ધોરણ છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વધારી દેવામાં આવ્યું છે પરંતુ હાલ પ્રાથમિક શાળાઓ માટે તો દસ હજાર પાંચસો મંથલી માસિક દસ હજાર પાંચસો રહેશે અને જે ડેઇલી છે એ પાંચસો દસ થી વધે નહીં એ પ્રમાણે સેટ કરવાનો હોય છે આ વિડીયો ફક્ત પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર પ્રવાસી શિક્ષક ની ભરતી બાબતે જ બનાવી રહ્યો છું આ વિડીયોની અંદર ભરતી ને લગતી સંપૂર્ણ માહિતી એ ટુ ઝેડ માહિતી જોવાની છે તો વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો એક નાનકડી સબસ્ક્રાઈબ કરી લેશો અને લાઈક શેર તો અવશ્ય કરશો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો નિમણૂક કરવા માટેનો સૌપ્રથમ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ આપણે જોઈ લઈએ તો આ રીતનો દીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવાની મંજૂરી આપવા માટેનો લેટેસ્ટ પરિપત્ર ત્રેવીસ તારીખે આજે થઈ ગયો છે આના આધારે પ્રાથમિક શાળાઓની અંદર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે એના સંદર્ભ પરિપત્રો છે એ ખાસ તમારે જોઈ લેવાના છે કે એ સંદર્ભ પરિપત્રોને આધીન જ આ ભરતી કરવાની થાય છે આ પરિપત્રો તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો હવે ખાસ વાત કરીએ કે જે અગત્યના મુદ્દા છે એ આપણે જોઈ લઈએ તો અહીં જે ભરતી છે એ એક સાત બે હજાર બાવીસથી લઈ અને ત્રીસ ચાર બે હજાર ત્રેવીસ સુધી છે મેં તમને આની વાત કરી દીધી છે ટોટલ દસ મહિના માટે ભરતી કરવાની છે હવે એના શરતો નિયમો કેટલા કંઈ આપી દીધા છે તો એ શરતો અને નિયમો આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ ખાલી જગ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકની નિમણૂક કરતી વખતે શિક્ષણ વિભાગના એક ચાર બે હજાર બાવીસના ઠરાવની જોગવાઈ અનુસાર ત્રીસ છ બે હજાર બાવીસની સ્થિતિએ એટલે ખાલી જગ્યા કઈ સ્થિતિ હોવી જોઈએ તો ત્રીસ છ બે હજાર બાવીસની ખાલી જગ્યાની સ્થિતિએ શિક્ષક વિદ્યાર્થી મહેકમ પ્રમાણે મંજૂર મહેકમ કરતાં શિક્ષકોની સંખ્યા વધે નહીં તે જોવાનું રહેશે સ્થાનિક કક્ષાએ શાળાના મુખ્ય શિક્ષકે શાળાના એક સિનિયર શિક્ષક તથા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સંયુક્ત રીતે પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવાનો નિર્ણય કરવાનો રહેશે એટલે એસએમસીનો એક સભ્ય એસએમસી દ્વારા અને એક સિનિયર શિક્ષક દ્વારા આની પસંદગી પ્રવાસી શિક્ષકની પસંદગી થશે એકથી વધારે ઉમેદવાર હોય તો એ લોકો ઇન્ટરવ્યૂ કે એમને જે યોગ્ય લાગે એ રીતનું ગોઠવી શકે છે ત્યાર પછી ત્રીજો મુદ્દો છે જિલ્લા નગર શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં જ્યાં હાલ એક શિક્ષકવાળી શાળા છે ત્યાં બીજો શિક્ષક મળવાપાત્ર હોય તો તે શાળાઓને અગ્રિમતા આપી અને પ્રવાસી શિક્ષકની ભરતી કરવાની છે ત્યાર પછી ચોથો મુદ્દો છે ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકને પ્રાથમિકતા આપવાની છે એટલે એની ભરતી છે એ જલ્દી કરવાની છે અગ્રીમતા ત્યાર પછી પાંચમો મુદ્દો છે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની ખાલી જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવાની રહેશે તો અહીં નિયત લાયકાત ગ્રેજ્યુએશન છે છથી આઠની અંદર તમારે જે તે વિષય ભણાવવાનો હોય એ વિષયની અંદર ગ્રેજ્યુએશન થયેલા હોવા જોઈએ અહીં સ્પષ્ટતા કરી દઉં ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે કે પ્રવાસી શિક્ષકોને ચૂકવવાના થતાં માનદ વેતન આ સાથે સામેલ ગ્રાન્ટ પત્રક આ બધું છે એ બધું ડીપીઓ કચેરીને લાગુ પડે છે એટલે આપણે કંઈ ખાસ વાંચવાની જરૂર નથી ત્યાર પછી સાતમો મુદ્દો છે પ્રવાસી શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરીમાં કોઈ રજા કે છૂટ આપી શકાશે નહીં એટલે એમને સીએલ જે રજા છે એ રજા એવી કંઈ રજાઓ મળશે નહીં ત્યાર પછી આઠમો મુદ્દો છે જે નિયમિત શિક્ષક અથવા વર્ગનું શૈક્ષણિક કાર્ય પ્રવાસી શિક્ષક સંભાળે છે તે શિક્ષક કે વર્ગની શૈક્ષણિક કામગીરી કામગીરી સિવાય અન્ય તમામ કામગીરી મુખ્ય શિક્ષકે કરવાની રહેશે ત્યાર પછી નવમો મુદ્દો છે ધોરણે એકથી પાંચની શાળામાં વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાને રાખી સાહીઠ સુધીની વિદ્યાર્થી સંખ્યા હોય તો વધુમાં વધુ એક જ પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવાની રહેશે ત્યાર પછી દસમો મુદ્દો છે અનુદાનિક પ્રાથમિક શાળાઓમાં વર્ગદીઠ એક શિક્ષકનો રેશિયો હોય છે તો એમાં એ પ્રમાણે ખૂટતા શિક્ષક માટે જ પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવાની છે ત્યાર પછી અગિયારમો મુદ્દો છે સદર પ્રવાસી શિક્ષકો નિમણૂકવાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે કેમ તેની ચકાસણી તથા બિનજરૂરી કામગીરી ચૂકવણું ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા તંત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એમની કક્ષાએથી ગોઠવવાનું રહેશે ત્યાર પછી બારમો મુદ્દો છે પ્રવાસી શિક્ષકને કામ સોંપવા માટે કોઈ લેખિત હુકમ કરવાના રહેશે નહીં એટલે કોઈ લેખિત ઓર્ડર પણ પ્રવાસી શિક્ષકને કરવાનો નથી ત્યાર પછી તેરમો મુદ્દો છે એ માનદ વેતનનો છે દૈનિક માનદ માનદ વેતન પાંચસો દસ રૂપિયા છે મેં અગાઉ તમને જણાવી દીધું છે અને માસિક વેતન ગણવામાં આવે તો દસ હજાર પાંચસોથી વધવું જોઈએ નહીં એ મુજબ વેતન ચૂકવવાનું છે પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તેટલા દિવસ પૂરતા જ પ્રવાસી શિક્ષકને કામગીરી કરાવવાની રહેશે અને તે કરેલ કામગીરીના દિવસો પૂરતો જ પગાર ચૂકવવાનો રહેશે એટલે રવિવારનો કે રજાના દિવસનો પગાર ચૂકવવામાં આવશે નહીં પ્રવાસી શિક્ષકોને ચૂકવવાના થતા માસિક પગારની રકમ જિલ્લા કક્ષાએ ફાળવણી કરી શાળા કક્ષાએથી જે તે શિક્ષકને આરટીજીએસ આરટીજીએસ મારફતે જ ચૂકવવાનો રહેશે એટલે સીધો બેંક ખાતામાં તમારે પગાર પડી જશે ત્યાર પછી આ યોજના અંતર્ગત નિયમ નિયમાનુસાર પ્રવાસી શિક્ષકોની નિમણૂક અને માનદ વેતનની ચૂકવણી થાય તે અંગેની તકેદારી સંબંધિત શ્રીએ રાખવાની રહેશે તો આ એ શ્રી માટે છે ત્યાર પછી જે છે કે દિન સાતમાં આ કચેરીને જાણ કરવાની છે એટલે દિન સાતની અંદર પ્રવાસી શિક્ષકને નિમણૂક કરી દેવાની રહેશે અને જે ઉપરોક્ત શરતો છે એ બે હજાર પરિપત્ર ત્યાર પછી બે હજાર એકવીસનો આ પરિપત્ર અને બે હજાર બાવીસનો આ ત્રણેય ઠરાવોને આધીન જે છે એ આ ભરતી કરવાની રહે તો અહીં જિલ્લાવાર કેટલી ખાલી જગ્યાઓ છે એ પણ આપી દીધું છે અહીં અનુદાનિત શાળાઓમાં જિલ્લાવાર કેટલી ખાલી જગ્યાઓ છે એ અહીં આપેલી આપી દીધી છે અહીં એકથી પાંચ માટે છે છથી આઠ માટે છે અને ટોટલ કેટલા શિક્ષકો જોઈશે આ અનુદાનિત શાળાઓની ખાલી જગ્યાઓ બતાવી રહ્યું છે તો એની અંદર નીચે આપણે જોઈએ તો ટોટલ ત્રણસો પંચાણું પ્રવાસી શિક્ષકની ખાલી જગ્યા છે અને ત્યાર પછી પ્રાથમિક શિક્ષણ નિયામક જે જિલ્લા પંચાયતની છે એ જિલ્લાવાર અહીં જગ્યાઓ આપી દીધી છે જિલ્લા પંચાયત હસ્તક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ છે એની અંદર જિલ્લાવાર જગ્યાઓ આ રીતની આપી દીધી છે અહીં ખાસી જગ્યાઓ તમને જોવા મળે છે સરકારી શાળાઓ માટે છે ત્યાર પછી નીચે જોવો છો તો આઠ હજાર એકસો અગિયાર તો આટલા ટોટલ છે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માટે ત્યાર પછી નીચે જે જગ્યાઓ આપી છે એ હવે તમે જોઈ શકશો કે નગર નગર શિક્ષણ સમિતિ માટે છે તો એ આટલા શિક્ષકોની જગ્યાઓ છે એ પણ જિલ્લાવાર આપી દીધી છે ચૌદસો અને ચોરાણું જેટલી જગ્યાઓ છે અમુક બાબતોનો ઉલ્લેખ કરેલો એ ઉલ્લેખ તમને સંદર્ભ પરિપત્રો આપ્યા છે એની અંદરથી તમે જોઈ શકશો બે હજાર પંદર નો પરિપત્ર છે અને જે જે સંદર્ભ પરિપત્રો ટાંક્યા છે એને લઈ અને ભરતી કરવાની છે તો આની અંદર ભરતીનું જે અરજી ફોર્મ છે એ ક્યારે ભરવાનું છે ક્યાં ભરવાનું છે એવી કોઈ સૂચના આપી નથી પરંતુ આપણે આજુબાજુની પ્રાથમિક શાળાઓ હોય ત્યાં ચેક કરવાનું છે આચાર્યશ્રીને પૂછશો એટલે ખ્યાલ આવશે કે કે જગ્યા છે કેમ એ લોકોને ઉપરથી સૂચના આપી જ હશે ભરતી કરવા માટેની તો એક નિમણૂક કરવાની છે તો હવે તમે અત્યારથી લઈ અને કાલથી પરમ દિવસથી તમે પૂછી શકશો અને અરજી ફોર્મ સ્વીકારી લે તો ત્યાં ત્યાં જ ભરી દેવાનું છે લાયકાત એની ગ્રેજ્યુએશન જ રહેશે એટલે કોઈ વધારાની લાયકાત નથી અને અરજી ફોર્મ તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને ફિલ કરી લેશો એટલે આ વસ્તુ થઈ કે એ અરજી ફોર્મ ભરી સિમ્પલ અરજી ફોર્મ છે એ અરજી ફોર્મ ભરી આજુબાજુની શાળામાં જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં આચાર્યશ્રીને આપી દેવાનું રહેશે આટલી પ્રોસેસ છે સાવ સરળ છે તમને ના ખ્યાલ આવે તો કમેન્ટ્સ અવશ્ય કરશો બીજી વાત કે તમને અરજી ફોર્મ ભરતા ના આવડે તો એનો મેં અલગથી વિડીયો બનાવેલો છે આની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યાંથી તમે જોઈ શકશો સિમ્પલ ફોર્મ છે આરામથી તમે ભરી શકશો તો આશા રાખું છું કે પ્રવાસી શિક્ષકની એ ટુ ઝેડ માહિતી તમને આ વિડીયોની અંદર મળી ગઈ હશે છતાં પણ તમારે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ બોક્સની અંદર પ્રશ્ન અવશ્ય કરશો હું ચોક્કસ તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેશો લાઈક શેર તો જરૂર કરશો આપનો ખૂબ ખૂબ આભાર